દીવના ધોડલા ખાતે બુધવારને મોડી રાતે દીપડો દેખાતા તેનો વિડિયો વાયરલ થયો હતો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ બે દિવસ સખત દીપડાને પાંજરે પૂરવા કયાવત હાથ ધરવામાં આવી હતી. આખરે દીપડો પાંજરે પૂરાયો. દીવના ઘોઘલામાં છેલ્લા ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ઘૂસ્યો હતો. દીવના ઘોઘલા બસ સ્ટેન્ડ પાસે સરકારી ક્વાર્ટરમાં ડેપ્યુટી કલેક્ટરના ઘરની પાછળ બુધવારે રાત્રે 3 વાગે દીપડો આવી ચડ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 3 દિવસથી દીવ વન વિભાગ અને ઉનાધારી વન વિભાગના વનકર્મીઓ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. લોકેશનના આધારે પાંજરા મૂકવામાં આવ્યા હતા, પરંતુ દીપડો પાંજરે પૂરાયો ન હતો. ત્યારે આજે વહેલી સવારે 7 વાગ્યાના સમયે સરકારી ડોક્ટરના ક્વાર્ટરની સીડી પર દીપડો નજરે પડતા તાત્કાલિક વન વિભાગના જામવારાના વેટેનરી ઓફિસર ડોક્ટર પટેલને બોલાવી ટ્રેગ્યુલેશન દ્વારા રેસ્ક્યુ કરી દીપડાને જામવારા એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે 3 વર્ષ આસપાસના આ દીપડો છે. દીપડો પકડાતા લોકોએ રાહત અનુભવી હતી અને દીપડાને જોવા લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. અમને અહીંયા દીવની અંદરથી આજે સવારના મેસેજ આપવામાં આવ્યો કે એક બિલ્ડિંગની અંદર દીપડો ઘોઘલા વિસ્તારની અંદર એક બિલ્ડિંગ છે ત્યાં આવી ગયેલ છે. અમારે ધારી ઉનાનો સ્ટાફ છે તે પણ અહીંયા 2-3 દિવસથી ખડે પગે મહેનત કરતા હતા, પણ કન્ડિશન આજે એવી હતી કે જો એને ટ્રાન્ક્યુલાઇઝ કરી લેવામાં આવે તો વધુ બહેતર હતું. એટલે અમારી ટીમ આજે જામવારા રેસ્ક્યુ સેન્ટર જે સાસણ અંતર્ગત આવે છે અહીંયા આવી અને પરિસ્થિતિ જોઈ દીવ સ્ટાફ ધારી ઉના સ્ટાફની મદદથી અમે આજે એને સવારે 11 વાગે ટ્રાન્ક્યુલાઇઝ કરેલ છે. ટ્રાન્ક્યુલાઇઝ કરી અને અહીંયા ફરી પાછો એકવાર રિવર્ઝન આપી અને દીપડો સહી સલામત અમે બહાર નીકાળેલ છે બિલ્ડિંગમાંથી. એમાં દીપડો છે એ 1.5 થી 2 વર્ષની ઉંમરનો નર દીપડો છે, જે આજે અમારું આ રેસ્ક્યુ જે કામગીરી હતી આ તમામ સ્ટાફની મદદથી, લોકલ સ્ટાફનું મદદ હતી, દીવ સ્ટાફની મદદ હતી, તમામથી પૂરું થયેલ છે. અને 12 તારીખે સવારના 2:30 વાગે PSI સાહેબનો ફોન આવેલો કે ઘોઘલા પાણીની ટાંકી પાસે એક દીપડો જોવા મળેલો છે. એટલે સવારે ત્યાં ગયેલો હતો અને ત્યાં દીપડાને જોયેલો હતો. તે પછી ગુજરાત સ્ટાફને જાણ કરેલું અને જાણ કરી અને સાથે મળી અને ઉનાથી બધા સ્ટાફ આવેલા એને સાથે મળી અને દીપડાની શોધખોળ કરી. 3 દિવસથી ગવર્મેન્ટ ક્વાર્ટર ઘોઘલા બસ્તીની બાજુમાં ત્યાં જોવા મળતો હતો, તેથી પાંજરા રાખેલા હતા તેમાં નહોતો આવતો. આજે ક્વાર્ટરમાં એક ડૉક્ટરના ક્વાર્ટર છે તેમાં સીડી ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. એટલે આજે સબીનથી સભી ટીમને બોલાવી અને એનું ટ્રાયંગ્યુલર કરી અને રેસ્ક્યુ કરેલું છે.